ઘડનારો આ કાયાને ઘડનારો આ શરીરની અંદર જ રહે છે. આ કાયાને ઘડનારો કાયાની અંદર રહે છે, પણ ક્યાં રહે છે એ મોટા મોટા મુનીશ્વરો મોટા મોટા વૈજ્ઞાનિકો હજી સુધી સમજી શક્યા નથી. તમે લેબોરેટરીમાં જાઓ ને તો લોહીની તપાસ થાય, સિટી સ્કેન થાય, એમઆરઆઈ થાય, બધા ફોટા પડે, હાડકાના અને ફેફસાના અને માંસ મજા અને બધા ફોટા પડે. બહુ અદ્યતન આખે આખું માણસ અંદર સૂઈ જાય ને એવા મોટા મોટા મશીન હોય એમઆરઆઈના. હે, આપણે બધાએ જોયું જ હોય હોસ્પિટલોમાં. અહીંયા હું અમેરિકા જેવા દેશમાં હજી સુધી એવું મશીન નથી નીકળ્યું કે બધી વસ્તુના ફોટા પાડી શકે. હાડકાની એટલી વાળ જેટલી તિરાડ હોય ને, હેરલાઇન ક્રેક ફ્રેક્ચર કે ઓર્થોપેડિક લોકો હેરલાઇન ફ્રેક્ચર એટલે એક વાળ જેટલી નાનકડી તિરાડી જો હાડકામાં આવે ને તો એ હાડકાનો ફોટો પડી જાય કે આ ભાઈ તિરાડ છે, દેખાઈ જાય. છાતીમાં કફના ડાઘા હોય ને એ ફોટામાં આવે કે ભાઈ અહીંયા ફેફસામાં ડાઘા છે તો આ કફ જામ્યો છે કે આ આવી રીતે તકલીફ છે, બધું પકડાઈ જાય. બધાના ફોટા પડે, પણ આ શરીરની અંદર જ આ શરીરને ચલાવનારી જે આત્મા છે એના ફોટા મોટા મોટા મશીનો આજ દિવસ સુધી કોઈ પાડી શકતું નથી. ધ મોસ્ટ સોફિસ્ટિકેટેડ સાયન્ટિફિક ઇન્વેન્શન, ધ મોસ્ટ સાયન્ટિફિક મશીન્સ કેન નોટ કેપ્ચર ધ વેરી એસેન્સ, ધ વેરી લાઈફ એસેન્સ ઓફ નેચર. આ શરીરને ચલાવવા વાળી આત્મા છે એને પકડી શકાતી નથી. પણ આત્મા છે ખરી તો મારે તમારે માનવું પડે ને, કારણ કે એ છે તો આ ચાલે છે, આ છે તો શ્વાસ ચાલે છે. અને તમને શું લાગે છે, શ્વાસ આપણે લઈએ છીએ? તમે વિચારજો, મને તો ઘણી વાર રાત્રે હોતી હોય તો હુવા ટાણે બધા હોઈ ગયા હોય ને ઘર શાંત હોય ત્યારે મને આવા જ વિચારો ભમ્યા રાખે એકલામાં. આ શ્વાસ આપણે જે લઈએ છીએ એ શ્વાસ કોણ લે છે? એ વેમમાં ન રહેતા હો કે આપણે નાક શ્વાસ લઈએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ. જો આપણે શ્વાસ લેતા હો ને તો આપણે શ્વાસ લેવાનું ભૂલીએ જઈએ. આ ભાઈઓ નથી પોતાના કામ ધંધા વેપાર દુકાનમાં એવા મશગુલ થઈ જાય કે જમવાનું કોક દી ભૂલી જાય, નથી થતું ભાઈઓ? એવા કામમાં પડી ગયા હોય રસ કે તમને જમવાનું ટાણું 3 વાગી ગયા પછી ઘરવાળીનો ફોન આવે, કેમ તમે આજે આવ્યા નહીં, અરે ભૂલાઈ ગયું. થાય ને, વિચાર કરો, એમ શ્વાસ લેવાનું ભૂલાઈ જાય તો કોઈ કામમાં એવા રચ્યા પચ્યા રહી. જેમ જમવાનું ભૂલાય ને, આ કાળિયા ઠાકરની શું કૃપા છે મારા તમારા ઉપર, શ્વાસ હું ને તમે લેતા નથી. તરસ લાગે, આ બધા હું પ્રશ્નો મૂકતી જાઉં છું, કોક દી વિચારજો, બહુ બેઝિક લેવલના પ્રશ્નો છે. તરસ લાગે એ કોને લાગે છે? તરસ ટાણું થાય, તરસ લાગે, ટાણું થાય, 1 વાગે ભૂખ લાગે, આ ભૂખ અને તરસ કોને લાગે છે મારા વાલા? આ ભૂખ અને શરીર તરસ તમે એમ કહેતા હો ને મારા તનને મારા શરીરને ખોયડાણ લાગે, શરીરને ભૂખ અને તરસ નથી લાગતી. અને શરીરને જો ભૂખ અને તરસ લાગતી હોત તો કોઈનું મરેલું મળતું હોય, પાર્થિવ શરીર હોય તો શરીર તો ઈએ એમનું એમ જ છે, એને ભૂખ અને તરસ લાગતી નથી, કારણ કે એની અંદર આત્મ તત્વ નીકળી ગયું, હવે એને તરસ કે ભૂખ લાગતી નથી. નહીં તો શરીર તો ઈ શરીર જ છે ને, તમે બાળો નહીં ત્યાં સુધી તો શરીર તો શરીર હે, ઉતને હિ ફેફડે હે, ઉતની હિ કિડની હે, દિલ હૈ, દિમાગ સબ ઉધર હૈ, હડ્ડિયાં હૈ, સબ હૈ, પણ ભૂખ તરસ એને લાગતી નથી. તો સમજી લેવાનું, ભૂખ અને તરસ જે લાગે છે એ આપણા શરીરને નથી લાગતી. મોરસ લાગે ત્યારે કોણ પફડે, કોણ ભૂખ્યો થાય, તરસ લાગે ત્યારે કોણ પફડે, કોણ ભૂખ્યો થાય, શ્વાસ લ્યો પણ બે પણ તો શ્વાસ.
કરતા ડૂબકી મારો અને નાક બંધ કરીને હે ગંગા મૈયા કી જય કરીને ડૂબકી લગાવો તો કોક પ્રાણાયામ કરતું હોય તો 10-15 સેકન્ડ વધારે અંદર રોકાય, ફેફડાની શક્તિ સરસ સારું હોય તો વધારે, બાકી 5-10 સેકન્ડમાં માણસનું લેવલ આવી જાય કે ભાઈ હવે નથી રહેવાતું. ત્યારે અનુભવ કરજો તમે, હર હર ગંગે કરી નાક બંધ કરીને પાણી નીચે જાઓ ને જલ પ્રવાહ નીચે, થોડીક વાર થાય ને 10-15 સેકન્ડ પછી આમ અકળામણ થાય, ચતર 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 અકળામણ થાય. ઈ અકળામણ કોને થાય છે? ઈ શરીરને અકળામણ નથી થતી, શરીરની અંદરના આત્મ તત્વ ઈ અકળામણ કોને થાય છે? શ્વાસ ના લ્યો પળ પે પળ તો, શ્વાસ ના લ્યો પળ પે પળ તો, ભીતર કોણે અકળાય, કાયા નો ઘડનારો કાંઠ માય, કાયા નો ઘડનારો કાંઠ માય, કાન શબ્દ સાંભળી લે છે? આ કાન રહ્યા ને, કાન આ તો એક મસલ્સ નો એક ભાગ છે ને, શરીરનો એક ઓર્ગન છે, અંદર એક પડદા જેવું છે, પડદો કાનનો પડદો હોય ને, ઘણા પછી નથી એમાં કાંક થાય તો ડોક્ટર પાસે જવું પડે, ENT, તો એક પડદો જ છે. એ પડદામાં કાંક આ વાયુની તરંગ, અવાજ એટલે વાયુ, પડદામાં એ આમ અથડાય એટલે ધ્વનિ ઉત્પન્ન થાય, એ બધું બરાબર, પણ એ શબ્દ સમજી કોણ જાય છે? આ બધું સમજજો, યે કુછ એસે પ્રશ્ન હૈ જો તુમે અપની ક્ષુલ્લકતા કા, અપની ઇન્ફિરિયોરિટી કા અનુભવ કરાયેગા. ઓર મેં વિજ્ઞાન કી વિજ્ઞાન ભણ્યા પછી, વિજ્ઞાનની વિદ્યાર્થી રહ્યા પછી આ શાસ્ત્રોના સાનિધ્યમાં આવ્યા પછી હું કહું છું કે આપણે જેટલું સમજી શક્યા છીએ, વિજ્ઞાન જેટલું સમજી શક્યું છે, એના કરતાં હજી વિજ્ઞાન જ્યાં સુધી નથી પહોંચ્યું, દુનિયા વધારે મોટી છે, એ દુનિયા આના કરતાં બહુ વધારે મોટી છે. હું તમને સાધારણ ઉદાહરણ આપું, આપણે બહેનો બધાને સમજાય છે, ભાઈઓ બધાને સમજાઈ જાય હે, મારે બહુ મોટી મોટી વિજ્ઞાનની ચર્ચા નથી કરવી. આપણે જો સાધારણ ગણિત છે, જેવું વાવો એવું ઉગે, બરાબર, ઘઉંના દાણા વાવો તો ઘઉં ઉગે, માંડવીના દાણા માંડવી, જે બીજ વાવો એ ઉગે, આપણે આ બધું સમજીએ. સૌથી પહેલું બિયારણ ક્યાંથી આવ્યું હશે? આ વિચારજો મારા વાલા, સૌથી પહેલું બિયારણ, બિયારણ તો જોઈ, હજી હાવ સાદું કરું, દૂધની તપેલીમાં 2 લિટર દૂધ હોય, એમાં તમે 2 ચમચી દહીં કે છાશ નાખો, મેળવાણ કહેવાય, દૂધની તપેલીમાં 2 ચમચી મેળવાણ નાખો, 4-6 કલાક 8-10 કલાક પછી સરસ મજાનો દહીંનો દડો આમ જામીને તપેલીમાં હોય, તો દહીંને જમાવવા દહીં જોઈએ ને, હે, દહીંને જમાવવા દહીં, છાશ એટલે, છાશ એટલે દહીં જ છે ને ભાઈ, દહીંને જમાવવા દહીં જોઈએ, તો દુનિયામાં સૌથી પહેલું મેળવાણની ચમચી ક્યાંથી આવી હશે મારા વાલા? આપણે બારગામથી ઘરે પાછા જઈએ ને તો ઘરે મેળવાણનો જ પાડોશીનો દરવાજો, બેનો વાટકી લઈને તરત પહોંચી જાય, બેન જરાક મેળવાણ દેજો ને, હે હે, મેળવાણ વગર દહીં ન થાય. તો વિચાર કરજો, દુનિયામાં સૌથી પહેલી મેળવાણની ચમચી ક્યાંથી આવી હશે? પહેલે મરઘા આયા કે પહેલે અંડા આયા? અમુક પ્રશ્નો દુનિયાના એવા છે જેને સમજી શકાતા જ નથી. આ કુદરતની, પ્રકૃતિની, ઈશ્વરની એવી લીલા છે, એને સમજી શકાતી જ નથી. પરમાત્મા એ વિજ્ઞાન નથી જેને સમજી શકાય, પરમાત્મા એ વિશ્વાસ છે, બસ એને માની લેવાનો હોય.